Examinar mitro, Sri Swaminarayan High Secondary School, Gandhinagar. Dhoron 11 Commerce, Vanijya Vyavastha. Mitro, aaj aapne prakaran 2, dhandakiya sevao ni charcha karishu. Mitro, dhandakiya sevao ni indar, aaj vimani seva, vimano arth, ane te na siddhanto vishe no abhyas karishu mitro aaj. હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મિત્રો ધંધાકીય સેવાનો સામાન્ય ખ્યાલ પ્રાપ્ત કરીએ. મિત્રો, અર્થતંત્રમાં સેવાનું મહત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. વાણિજ્ય વિષયક સેવામાં કુલ 6 સેવાઓનો સમાવેશ થાય છે. મિત્રો, જેમાં બેન્કિંગ સેવા, વીમાની સેવા, સંદેશા વ્યવહારની સેવા, વખારની સેવા, વાહન વ્યવહારની સેવા, આડત્યની સેવાઓનો સમાવેશ થાય છે. આ કુલ 6 સેવાઓ છે. મિત્રો, આ સેવાઓ માત્ર વાણિજ્ય અંગના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બની નથી, પરંતુ તેમના ધંધાને મદદગાર બનતી હોય છે. મિત્રો, વાણિજ્ય વિષયક સેવાઓમાં અનેક વૈવિધ્ય આવ્યું છે. મિત્રો, કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે બહુ કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બનતી જાય છે. મિત્રો, આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. મિત્રો, આ દરેક સંસ્થા પરસ્પર અવલંબિત બનતી જાય છે. મિત્રો, મિત્રો વીમાનો સામાન્ય અર્થ પ્રાપ્ત કરીએ, તેની વ્યાખ્યા આપણે જોઈએ. મિત્રો, વીમો એટલે શું? મિત્રો, વીમોની અંદર બે પ્રકારો છે, એક વીમા કંપની અને એક વીમો લેનાર. મિત્રો, જોઈએ આપણે વીમાનો સામાન્ય અર્થ. વીમો એટલે કે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર વીમા કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જેને વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો તે નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. મિત્રો, આ સામાન્યની વ્યાખ્યા છે. ચોપડી પ્રમાણે વીમાના લિખિત કરારને વીમા પોલિસી કહે છે. મિત્રો, અને જો વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમો સામે આર્થિક નુકસાન થાય તો નુકસાન વળતર આપે છે. મિત્રો, મિત્રો વીમા કંપની જ્યારે કરાર થાય તો એક આપણને લેખિત અહેવાલ સ્વરૂપે એક પત્ર આપે છે, તેને વીમા પોલિસી કહેવામાં આવતું હોય છે. મિત્રો, મિત્રો વીમાના સિદ્ધાંતોની વાત કરીએ તો મિત્રો વીમાના સિદ્ધાંતો એ બહુ મહત્ત્વના છે, કારણ કે બે પક્ષકારો વચ્ચેના સંબંધ હોય ત્યારે સ્વાભાવિક છે કે એના સિદ્ધાંતો હોવા જરૂરી છે. ઘણી વખત વ્યક્તિને વીમાના કંપની વિશે માહિતી ના હોય પણ વીમાના સિદ્ધાંતો દરેકને લાગુ પડતા હોય છે. તો મિત્રો વીમાના સિદ્ધાંતોની પહેલો ખ્યાલ પ્રાપ્ત કરીએ. જોઈએ મિત્રો, વીમાની મૂળભૂત વિભાવના સામાજિક છે. મિત્રો, વિભાવના એટલે વિચારધારા. સામાજિક એટલે સમાજની અંદર રહી સમાજનો વિકાસ કરવો, એટલે સામાજિક વિચારધારાની એ રજૂઆત છે. મિત્રો, તે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંત ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડતા હોય છે. મિત્રો, મિત્રો વીમાના સિદ્ધાંતો બહુ જ મહત્ત્વના છે. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જાણે અજાણે, જાણતા હોય કે ન જાણતા હોય, પણ વીમાના સિદ્ધાંતો એ સમગ્ર લાગુ પડતા હોય છે. મિત્રો, મિત્રો વીમાના કુલ 4 સિદ્ધાંતો રહેલા છે. જોઈએ આપણે ચારે ચાર સિદ્ધાંતો. મિત્રો, સૌ પ્રથમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. મિત્રો, સૌથી મહત્ત્વનો અને પ્રાથમિક સિદ્ધાંત છે. મિત્રો, સંપૂર્ણ ભરોસો એટલે વીમો લેનાર વીમા કંપની અને વીમો ઉતારનાર અથવા ઉતારનાર વ્યક્તિ બંને વચ્ચે લાગુ પડે છે. મિત્રો, બંને પક્ષ જ્યારે વીમો ઉતારવામાં આવતો હોય, કરાર કરવામાં આવતો હોય, તો બંને પક્ષ હંમેશા સાચી રજૂઆત કરશે કે ખોટી રજૂઆત કરશે નહીં, એને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કહેવામાં આવતો છે. મિત્રો, જોઈએ આપણે વીમાના કરાર નો હેતુ નફો મેળવવાનો ક્યારે હોતો નથી. મિત્રો, વીમાનો કરારનો હેતુ નુકસાન આર્થિક વળતર મેળવવાનો હોય છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે.
આથી વિમાના કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસાનો હોય છે મિત્રો. કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે મિત્રો. વીમો લેતી વખતે માહિતી છુપાવવા ના આવી હોય તેમ છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે મિત્રો. કોઈ પણ માહિતી છુપાવવાની કે કરેલા વીમાનો કરાર તે દગો કહેવાતો હોય છે મિત્રો. મિત્રો અને તે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો તેવું કહેવાય છે મિત્રો. જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ કરવામાં આવે અથવા ફોગ કરવામાં આવતો હોય છે મિત્રો, રદબાતલ કરવામાં આવતો હોય છે અને વીમાની ભરેલી રકમ પરત મળતી નથી અને વીમો લેનાર તે રકમ ભરેલી પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો નુકસાન થાય તો તેને વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. એટલે મિત્રો વીમો લેનાર વ્યક્તિ વીમાના કરાર વખતે સંપૂર્ણ માહિતી સાચી આપવી પડે. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ માહિતી છુપાવી શકતો નથી. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સૌથી મહત્ત્વનો અને અગત્યનો છે મિત્રો. બીજા સિદ્ધાંતની વાત કરીએ મિત્રો, નુકસાન વળતરનો સિદ્ધાંત. મિત્રો મિત્રો સ્વાભાવિક છે વીમો લેનાર વ્યક્તિ કે પેઢી કે કંપની જ્યારે વીમો લે તો સ્વાભાવિક છે એના મનમાં ખ્યાલ હોય કે જો હું પ્રીમિયમ ભરીશ નિયમિત અને ભવિષ્યમાં કોઈ નુકસાન થશે તો વીમા કંપની મને તેનું નુકસાન વળતર આપશે જ, એવો સામાન્ય સિદ્ધાંત છે મિત્રો. મિત્રો આવા જે સિદ્ધાંતને ખ્યાલ હોય કે ના હોય અને આવા સિદ્ધાંતને આપણે લાગુ પાડીએ છીએ અને સંદર્ભ નો સિદ્ધાંત પણ કહેવામાં આવતો હોય છે મિત્રો. જોઈએ આપણે મિત્રો, વીમો લેનાર અને નુકસાન થાય તો તેનું નુકસાન વળતર મળી શકે તે માટે વીમા કંપની કરાર થતો હોય છે. વીમાના કરારનો હાર નુકસાન વળતરનો સિદ્ધાંત હોય છે મિત્રો. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય છે મિત્રો. વીમો ઉતારનાર તેને થયેલું નુકસાન વળતર મળશે જ તેવી તેની ખાતરી હોય છે મિત્રો. તે નફો કરી શકતો નથી અર્થાત નુકસાન થતું હોય તો તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીનો વીમો નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. મિત્રો વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તે ગર્ભિત રીતે સ્વીકારવો પડતો હોય છે. ઓછી કિંમતના પ્રમાણસર નુકસાનનો ભોગ ભોગવશે તેવું નક્કી થતું હોય છે મિત્રો. મિત્રો નુકસાન વળતરના સિદ્ધાંતમાં એક નિયમ લાગુ પડે છે જેને ગર્ભિત શરત કહેવાય છે મિત્રો. ગર્ભિત શરત એટલે માની લીધેલ શરત. કોઈ વસ્તુ રજૂ કરવામાં ના આવી હોય પણ આપમેળે માની લેવામાં આવે તેને ગર્ભિત શરત કહેવામાં આવતી હોય છે મિત્રો. ચલો ત્રીજા સિદ્ધાંતની વાત કરીએ મિત્રો આપણે, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. મિત્રો મિત્રો જે વસ્તુની હયાતીથી આપણને ફાયદો થાય અને જે વસ્તુના નુકસાનથી કે નીકળી જવાથી આપણને નુકસાન થાય તેના વીમા યોગ્ય હોય તેને સિદ્ધાંત કહેવાય. ટૂંકમાં આપણી વસ્તુ હોય આપણી માલિકી હોય તે વસ્તુનો જ આપણે વીમો લેવો એને યોગ્ય હિતનો સિદ્ધાંત કહેવાય છે મિત્રો. જોઈએ મિત્રો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ મિત્રો. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હોય, મકાન માલિક હોય જે ભાડવતને મકાનમાં આર્થિક હિત ન હોય સ્વાભાવિક છે. મિત્રો આપણે ગાડી લઈએ તો ગાડીની માલિકી આપણી હોય તો માલિકીને તરીકે આપણે વીમો આપણે લેવો પડે, ચલાવનાર વીમો લેતો નથી મિત્રો. ટૂંકમાં વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે આપણી માલિકી અને આપણે માલિકીના હક તરીકે આપણે એને સિદ્ધાંતને લાગુ પડે છે મિત્રો. ચોથો અને છેલ્લો સિદ્ધાંત મિત્રો, હક બદલાનો સિદ્ધાંત. મિત્રો સૌથી મહત્ત્વનો છે, આ ગર્ભિત શરતમાં આવે છે મિત્રો, જાણતા હોય કે ન જાણતા હોય. દાખલા તરીકે કોઈ વસ્તુનું નુકસાન થાય, ગાડી લીધી, ગાડી નુકસાન થાય, એક્સિડન્ટ થાય તો વીમા કંપની આપણને જેટલા સમયનું નુકસાન થયું હોય એ નુકસાન આપણને આપી દે છે. પણ એ નુકસાનની બદલામાં ગાડી જે સ્વરૂપમાં હોય એની માલિકી વીમા કંપનીની થઈ જાય, તેને હક બદલાનો સિદ્ધાંત કહીએ છીએ મિત્રો. જોઈએ આપણે, જ્યારે વીમા કંપની યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે વીમા કંપની તેનું વળતર ચૂકવે છે, નાણાકીય વળતર ચૂકવી દે છે, ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકી હક વીમા કંપનીની બનતી હોય છે. તેના ઉપર મૂળ માલિકીનો હક રહેતો નથી
આ બાબતે જિંદગીનો વીમો લાગુ પડતો નથી. મિત્રો સાથે સાથે છે, જિંદગીના વીમામાં હક બદલાવાનો સિદ્ધાંત લાગુ પડે નહીં, કારણ કે માણસના મૃત્યુ બાદ અકસ્માતમાં મૃત્યુ હોય કે સામાન્ય મૃત્યુ પામે, પણ શરીર ઉપર કે શરીરના કોઈ ભાગ ઉપર વીમા કંપની હક કરતી નથી. સ્વાભાવિક છે. મિત્રો જય સ્વામિનારાયણ. મિત્રો આજે આપણે સિદ્ધાંતોની ચર્ચા કરીશું. આગળના એપિસોડની અંદર મિત્રો આપણે વીમાના પ્રકાર વિશે પ્રાપ્ત કરીશું. જય સ્વામિનારાયણ. મિત્રો